नमस्कार विद्यार्थी मित्रों, सोलमू चेप्टर इलेवन साइंस बायोलॉजी में पाचन अभिशोषण में आप आगे वारी लास्ट टाइम छठा लेक्चर अंदर आप पाचन मार्ग की अंदर बदा पाचक अंगों से जुड़े त्यार पी पाचन मार्ग के अन्नमार्ग की दीवाल पेशी संरचना से अभ्यास कर त्यार पछी पाचक ग्रंथिओ विषे आपणे जोई पाचक ग्रंथि बराबर पाचक ग्रंथिओ आपणे अगाउ जोई गया के पाचन तंत्रनी अंदर बे भाग आवे क्या क्या तो के पाचन मार्ग ने पाचक ग्रंथि जो पाचक ग्रंथिनी व्याख्या आपणे आपेली नथी लखवू तो शुं लखी शकाय के जे पाचन मार्ग जे पाचक अंगमां खोराक दाखल थतो नहीं परंतु एमा उत्पन्न थता स्रावो पाचन में मदद करे ने पाचक ग्रंथि कहेवाय जे पाचक अंगों में खोराक दाखल थतो नहीं परंतु उत्पन्न थता स्राव पाचननी देहधार्मिक क्रिया में मदद करे जेने पाचक ग्रंथि कहेवाय जे पाचक अंग में खोराक दाखल थतो नथी परंतु एमां उत्पन्न थता स्रावो पाचननी देहधार्मिक क्रिया में मदद करे ने पाचक ग्रंथि कहेवाय त्रण पाचक ग्रंथि छे एक लार ग्रंथि बीजी यकृत अने त्रीजी स्वादुपिंड आ त्रणेय में खोराक न जाए लारंभ ग्रंथि में न आए यकृत में खोराक न जाए स्वादुपिंड में जाए पर एम स्राव उत्पन्न था महत्वना लाल ग्रंथि में शू बने लाल रस यकृत अंदर पीत रस स्वादुपिंड में स्वादु रस तो आ पाचक रसो जो है ये खास कर खूबज महत्वना है पाचन माटे क्या क्या लाल रस पीत्र स्वदुरस हवे में पेला आपणे लई लाळ ग्रंथि लाळ ग्रंथि माथी शेनो स्राव थाय तो के लाळ रस नो स्राव अने लाळ ग्रंथि त्रण छे कान थी नीचे सौथी मोटी आपणे पाचन मार्गनी आकृति में बतावेली हती ई लाळ ग्रंथि जे छे ई त्रण जोड़ होय अथवा त्रण प्रकारनी लाळ ग्रंथि लाळ ग्रंथि त्रण प्रकारनी कई कही तो उपकरण अधोहन अधोजीव जो एक लाड़ ग्रंथि उपकरण लाड़ ग्रंथि बीजी अधोहनु लाड़ ग्रंथि त्रीजी अधोजीव लाड़ ग्रंथि उपकरण छे काननी नीचे गालनो जे भाग छे सौथी मोटी लाड़ ग्रंथि पछी नीचला जड़बम अधोहनु जीभनी नीचे आवेली होय जीभनी नीचे कही तो कि अधोजीव एटले लाळ ग्रंथि में त्रण प्रकार लाळ ग्रंथि नु कार्य शू तो कि
લાળ રસનો સ્ત્રાવ થાય. લાળ રસ જે છે એમાં મદદરૂપ થાય પાચનમાં. લાળ રસ કઈ રીતે પાચન કરે ને આપણે આગળ ઉપર પાચન ક્રિયામાં જોશું. પછી બીજો એક ભાગ છે લાળ ગ્રંથિ, પછી બીજો ભાગ છે યકૃત. યકૃત છે એ આપણા શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ, શરીરમાં આવેલી સૌથી મોટી ગ્રંથિ. પછી એનો આકાર આપણે લઈએ તો ફાચર જેવો હોય, એટલે છી જેવો આકાર. પછી યકૃત નું વજન આપણે લઈએ તો 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય. વજન છે યકૃત નું લગભગ 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. અને સ્થાન ક્યાં? તો કે ઉરોદર પટલ થી નીચે. ઉરોદર પટલ થી સહેજ નીચે જમણી તરફ આવેલો, અને એમાં બે ખંડો હોય. ખંડોમાં વિભાજિત હોય યકૃત છે આપણા શરીરની સૌથી મોટી ગ્રંથિ. પછી આકાર કેવો? તો કે છીણી જેવો આકાર. વજન કેટલું? તો કે પુખ્ત મનુષ્યની અંદર લગભગ 1.2 થી 1.5 કિલોગ્રામ જેટલું વજન હોય. સ્થાન ક્યાં? તો કે ઉરોદર પટલથી સહેજ નીચે. કઈ બાજુએ? તો કે જમણી બાજુ. અને યકૃત કેટલા ખંડમાં વિભાજિત હોય? બે ખંડમાં, બરોબર. પછી યકૃતની અંદર ખંડિકા હોય છે, નાની નાની ખંડિકાઓ આવેલી હોય છે. અને એ ખંડિકાની અંદર યકૃત કોષો હોય છે. ખંડિકામાં યકૃત કોષો આવેલા હોય અને તેમાંથી પિત્તરસનો સ્ત્રાવ થાય. પિત્તરસનો સ્ત્રાવ થાય અને પિત્તરસ છે એ પિત્તાશયમાં ભેગો થાય. પિત્તાશય છે એ કોથળી જેવી રચના. અને એમાં પિત્તરસનો સંગ્રહ થાય. જો આપણે અહીંયા નલિકા જોઈએ તો આ યકૃતની અંદર આ રીતે છીણી જેવો આકાર, બરાબર, બે ભાગ. અહીંયા પિત્તાશય, પિત્તાશયમાંથી પિત્તરસ લઈને આવે એ પિત્તાશયની નલિકા, એટલે યકૃતમાંથી જે આ બધી નલિકા હોય એ યકૃત નલિકા. એ બે ભેગી થાય એટલે સામાન્ય પિત્ત નલિકા કહેવાય. એટલે સામાન્ય પિત્ત નલિકા પછી સ્વાદુપિંડ જે છે એમાંથી અહીંયા પસાર થાય. સમજૂતી માટે જો આ ભાગ જે છે એ પિત્તાશય, આ પિત્તાશય, આ ભાગ યકૃત, આ ભાગ સ્વાદુપિંડ. પિત્તાશયમાંથી જે નલિકા આવે આ પિત્ત નલિકા છે. પિત્તાશયની પિત્ત નલિકા યકૃતમાંથી જે નળી છે એને કહીશું યકૃત નલિકા.
આ બે ભેગી થાય અને કહેવાય સામાન્ય પિત્ત નલિકા. અને આ સ્વાદુપિંડ માંથી આ સ્વાદુપિંડ નલિકા અને એ જોડાઈ જાય પછી એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. એ કેમાં ખુલે? પકવાશય. આ જે ભાગ છે એ આપણે પકવાશય બતાવ્યો, બરોબર, યુવાકારનો ભાગ. અને કહીશું યકૃત સ્વાદુપિંડ નલિકા. અને ક્યાં ખુલે છે? કે આ ભાગ જે છે એ પકવાશય, આ પકવાશય, બરોબર, આ નલિકા અહીંયા ખુલે. બીજી વાર ધ્યાન આપો, જો આ યકૃત ખાતર અથવા છીણ જેવા ખાતર, બરોબર, એમાં બે ખંડો હોય, જમણો ડાબો, એ આપણે વધારે નથી જોવા. નલિકાઓ વિશે બરોબર ધ્યાન આપો. પિત્તાશયમાં પિત્તરસ ભેગું થાય, પિત્તાશયમાંથી નીકળે એ પિત્ત નલિકા, યકૃતમાંથી જે નલિકાઓ બધી નીકળે એ યકૃત નલિકા. એ બે જોઈ થઈ જાય પછી આને કીધું આપણે સામાન્ય પિત્ત નલિકા. ને સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડની બાજુમાં જ નીકળે એટલે બીજી એક નળી જોઈન્ટ થાય, એને કહેવાય સ્વાદુપિંડ નલિકા. સ્વાદુપિંડ નલિકા જોઈન્ટ થઈ જાય પછી એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. એ ક્યાં ખુલે? પકવાશયમાં. તેનો સ્ત્રાવ કરે તો કે આમાંથી પિત્તરસ આવે, નહીંથી સ્વાદુરસ, બેનો સ્ત્રાવ થાય. બીજી વખત ધ્યાન આપો, બે પાચક ગ્રંથિ લીધી આપણે, લાળ ગ્રંથિ અને યકૃત. પાચક ગ્રંથિ કેને કહેવાય? તો કે જે પાચક અંગોમાં ખોરાક દાખલ થતો નથી પરંતુ તેમાં ઉત્પન્ન થતા સ્ત્રાવો પાચનની દેહધાર્મિક ક્રિયામાં મદદ કરે એ બધાને પાચક ગ્રંથિ કહેવાય. એ ત્રણ ગ્રંથિ આપણે જોવાની, એક લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ કેટલી? તો કે ત્રણ હોય. કઈ કઈ? ઉપકરણ, અધોહનું અને અધોજીવ. અહીંયા કાનથી નીચે ગાલના ભાગમાં મોટી ગ્રંથિ ઉપકરણ, નીચલા દડબામાં અધોહનું અને જીભની નીચે એ અધોજીવ. અને લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ. પછી બીજું અંગ લીધું આપણે, પાચક ગ્રંથિ લીધી યકૃત, શરીરની સૌથી મોટી ગ્રંથિ, છીણી આકારની, વજન પુખ્ત માનવમાં કેટલો? 1.2 થી 1.5 કિલોગ્રામ. ઉરોદર પટલથી સ્ટેજ નીચે કઈ બાજુએ? તો કે જમણી બાજુ. ડાબી બાજુએ જઠર હોય, જમણી બાજુએ યકૃત હોય. યકૃતની રચનામાં નાના નાના ખંડો હોય, આવા ખંડો, બરોબર, અને ખંડોની અંદર એ નાના નાના કોષો હોય, એને યકૃત કોષો કહેવાય. એમાંથી પિત્તરસ બને, એ બધો ભેગો થાય ને આવી નલિકા દ્વારા ક્યાં ભેગો થાય? પિત્તાશય. એટલે પિત્તાશય છે એ કોથળી જેવી રચના છે, એના અંદર તેનો સંગ્રહ થાય પિત્તરસ. પણ નલિકાઓ બરોબર ધ્યાન આપો, પિત્તાશયમાંથી નીકળે ને એ પિત્ત નલિકા, યકૃતમાંથી નીકળે એ યકૃત નલિકા. યકૃત નલિકા અને પિત્ત નલિકા બે જોઈન્ટ થઈ જાય પછી શું કહેવાય? સામાન્ય પિત્ત નલિકા. અને સામાન્ય પિત્ત નલિકા સ્વાદુપિંડ પાસેથી પસાર થાય એટલે સ્વાદુપિંડ નલિકા એની એ જોઈન્ટ થાય. પછી આ જોડાઈ જાય બે, કઈ બે? સામાન્ય પિત્ત નલિકા અને સ્વાદુપિંડ નલિકા. પછી એને કહેવાય યકૃત સ્વાદુપિંડ નલિકા. ની ક્યાં ખુલે? તો કે એ પકવાશયમાં ખુલે. એ ટેક્સ્ટબુકમાં તમારે આકૃતિ છે એ બતાવેલી, બરોબર. ત્યાર પછી ત્રીજું પાચક ગ્રંથિ છે લાળ, આ સોરી સ્વાદુપિંડ. લાળ ગ્રંથિ, યકૃત અને ત્યારબાદ સ્વાદુપિંડ. સ્વાદુપિંડ વિશે આપણે જોઈએ તો સ્વાદુપિંડ છે એ બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે. જો એ યુ આકારના પાસમાં જોવા મળે, જઠર અને પકવાશ ત્યાંથી બનતો જે યુ આકારનો ભાગ, ત્યાં સ્વાદુપિંડ જોવા મળે. અને સ્વાદુપિંડને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ કહેવામાં આવે. જો બાહ્યસ્ત્રાવીમાં સ્વાદુપિંડમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય અને સ્વાદુરસમાં જુદા જુદા પાચક ઉત્સેચકો હોય અને પાચક ઉત્સેચકો દ્વારા શું થાય? ખોરાકનું
પાચન અંતઃસ્રાવીમાં સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન આ બે અંતઃસ્રાવ ઉત્પન્ન થાય. એ અંતઃસ્રાવ છે એ રુધિરની અંદર શર્કરા જાળવે છે, એટલા માટે સ્વાદુપિંડ છે એને બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. પાચક ગ્રંથિમાં લાળ ગ્રંથિ, યકૃત, પછી સ્વાદુપિંડ. સ્વાદુપિંડ ક્યાં હોય? તો કે આ જે જઠર અને પકવાસ છે એનાથી જે યુ આકારનો ભાગ બને અહીંયા સ્વાદુપિંડ. અને સ્વાદુપિંડમાંથી આપણે હમણાં બતાવ્યું અહીંયા સ્વાદુરસ એ પકવાસ થઈમાં આવે, બરોબર? અહીંયા જે સ્વાદુપિંડ ગ્રંથિ જે આ સ્વાદુપિંડ જે છે એમાં એ આકારણ તરીકે પૂછાય કે સ્વાદુપિંડ છે એ બાહ્યસ્ત્રાવી અને અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે એ સમજાવો. તો સ્વાદુપિંડની અંદર લેગરાંશના કોષપુંજો એ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે અને ખંડિકાઓ સ્વાદુપિંડમાં એ ખંડિકાઓ છે એમાંથી સ્વાદુરસ ઉત્પન્ન થાય. અને સ્વાદુરસની અંદર જુદા જુદા પાચક ઉત્સેચકો હોય એના દ્વારા શું થાય? ખોરાકનું પાચન. એટલે સ્વાદુપિંડને કેવી ગ્રંથિ કહેવાય? બાહ્યસ્ત્રાવ. પછી સ્વાદુપિંડની અંદર જે ખંડિકા છે એ સિવાય લેગરાંશના કોષપુંજ હોય, એટલે કે કોષનો સમૂહ, એ લેગરાંશે શોધ કરી એટલે એના ઉપરથી લેગરાંશના કોષપુંજ કહેવામાં આવે. એમાં આલ્ફા અને બીટા એ બે પ્રકારના કોષ છે, એમાંથી ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન ઉત્પન્ન થાય. ઇન્સ્યુલિન ને ગ્લુકાગોન શું કરે? રુધિરમાં શર્કરાનું પ્રમાણ જાળવે. આપણે ડાયાબિટીસની અંદર ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય છે, બરોબર, જેને આપણે મધુપ્રમેહ અથવા તો ડાયાબિટીસ ટાઈપ વન તરીકે ઓળખવામાં આવે. તો ઇન્સ્યુલિન ઓછું ઉત્પન્ન થાય એટલે શર્કરા છે એ ઘટે નહીં. ઇન્સ્યુલિન શર્કરાને ઘટાડે અને ગ્લુકાગોન ઘટી જાય તો એને વધારે. એટલે એ બે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય એટલે સ્વાદુપિંડને અંતઃસ્ત્રાવી ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે પાચક ગ્રંથિઓ લીધી. પાચન માર્ગની અંદર પાચન તંત્રમાં બે આવે, પાચન માર્ગે આવે અને પાચક ગ્રંથિ આવે, બેને સંયુક્ત રીતે શું કહેવામાં આવે? પાચન તંત્ર તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા પાચન તંત્ર છે એ પૂરું થાય. હવે પાચન ક્રિયા આપણે આગળના લેક્ચરની અંદર જોશું, જુદા જુદા અંગોની અંદર કઈ રીતે પાચન થાય છે.